tersebut hati pun berjalan dengan lebih ikhlas. Hatik sebabit. Pantos tu, dia mencoba berjaman yang dewasa sejak mulai monoton-monoton dan belajar kacau-kacau setelah sejak low parts tersebut. Padahal, lockdown wajib tidak kena besi di tengah rumput cukup besar sih. Besi kami kars jadi terpaksa kita menuju. Beri beri tiada rumput cukup jas rumput cukup beri beri rumput tu rumput cukup lama je. Ada tiada kemarin zaman mana ini? Ia cepat kena kena besi berarti. Ia macam kata kena benda benda. Ia nak siapa? Sos macam sos macam. Lihat cukup aku pakai jawab. Nanti kena kena besi. Tetapi kamu malu, cek tu bantu tu, soal bila perayaan itu cumi kolo, ane par, ada apa? Ramta, ramta. Part order, ramta, ramta. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. જો પગથિયાની રમત જોઈ ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ રમતા હતા. અવંતિકા તેની બહેન નંદની પણ રમતી હતી. નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી, તેને આ રમત ખાસ જાણ ન હતી. અવંતિકા, નંદિતા મને ધ્યાનથી સાંભળ. રમતની સમજ ઠીક રૂપે ખાનામાં ના, પછી એક પગ એક ખાનામાં કૂદી બીજા ખાનામાં પગ મૂકી. યાદ રાખ, જ્યાં ચાર અને પાંચ અને સાત ને આઠ લખ્યું છે ત્યાં રમનાર બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાંથી આઉટ થઈ જઈશ. છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવીને પાછું લાવું. એક વખત આવી રીતે કરી લીધા પછી હવે ઠીકરાને તારે તેના તેના પછીના ખાનામાં નાખવો. આવી રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમતને આગળ વધારે. હવે આવી રીતના નંદિતા અને અંકિતા બંને આ ઠીકરાને કુકરી લે અને પછી એક ખાનામાં નાખતા જાય છે અને જો લીટીને પગડી જાય તો એ લોકો આઉટ કહેવાશે. આવી રીતના એ ચકેડાદારની રમત રમે છે. ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા બધા સમયથી કાકી તેના રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેની સાથે રમવાની ઈચ્છા થઈ. તેણે પૂછ્યા વગર રહી શક્યા ને. કાકી કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમતા બાળકો મોટેથી હસવા લાગ્યા. અવંતિકા કહે, કાકી તમે રમશો? શું તમે વિચારે છે કે હું આ પગથિયા રમત ના રમી શકું? તારી જેટલી મળે તો હું પણ ખૂબ જ રમી હતી. નંદિતા કહે, કાકી તમે કઈ કઈ રમત રમતા હતા? તો કાકી કીધું, લંગડી, સંતા કુકડી, સતોડિયું, બીજી ઘણી બધી રમતો રમતા અને કબડ્ડી, અમારી ટુકડી, આસપાસના ગામની ટુકડી સાથે સારી રીતે સારી કહેવાતી. રજત કહે, કાકી તમને રમવા માટે આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો આ રમવા માટે સમય જ નથી. ન જ મળે ને તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતા કહે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? તેઓ લખોટી, સંતોળિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા, બીજી ઘણી બધી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તમે જમવાનું પણ ભૂલી જતા. નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીં આવો, આપણે પણ રમીએ. કાકી બાળકો સાથે રમવાનું શરૂ કરીને થોડો સમય રમ્યા પછી વરસાદ ચાલુ થઈ ગયો. હવે તમારે આમાં લખવાનું છે તમને કઈ કઈ રમતો રમો છો ને તમને કઈ કઈ રમતો ગમે છે. જો બાલ દોસ્તો, આ બે ચેસ રમે છે. બંને બાળકો ચેસ રમે છે. આ પણ ઘરમાં જ રમી શકાય. બધા બાળકો અરે રે કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જાય. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જાય. બધા કાકીના ઘરમાં આવે તો ઘરની અંદર કાકા અને કોઈ ચેસ રમતા હતા. આપણે શું રમીશું? ચાલો આપણે ઘર ઘર રમીએ. ઘર ઘર રમવા તૈયાર થયા. જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા અને કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકો તો કેરમ અને બીજા ચેસની રમત રમી અને રમાડી. તેઓ જૂથના બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘરનું ચિત્ર દોરો ને જે બહાર રમાતી હોય તેની સામે ઝાડનું ચિત્ર બનાવો. રમવા જતા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો તમને બીજી વસ્તુ રમત માટે જરૂરી હોય તો તેના પણ નામ
લખો આ કોઠો તમારે સરસ રીતે ચોપડીમાં જ પૂરો કરવાનો છે એટલે આ તમારા ઘરકામ માટે છે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો તો આ રમતનું નામ શું છે તો રમતનું તમારે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને યાદ કરો અને લખો શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો તો કુટુંબના સભ્યો અને રમતનું નામ જેમ કે કેરમ ચેસ પછી ઘરમાં ને ઘરમાં તમે પત્તા રમો છો સાપ કુકડી રમો જે કંઈ રમત લખો છો તે તમારે એના નામ લખવાના છે તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમતવીરને જાણતા હો હા તો તેઓનું નામ અને રમત અંગે લખો કોઈ સરસ ક્રિકેટ રમતું હોય કોઈ હોકી સરસ રમતું હોય તો તમને યાદ હોય તેવા જે પ્રખ્યાત ક્રિકેટર કે એનું નામ હોય તે તમારે લખવાનું છે પછી દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો તેના નામ લખો વોલીબોલ ફૂટબોલ બેટબોલ બેડમિન્ટન એ બધી નાના દડાથી પણ રમી શકાય એટલે એ બધાને તમારે નામ લખવાના છે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે તે કઈ રમતમાં છે તે રમત શોધી કાઢો અને તેનું નામ લખો આ બધાના પ્રશ્નોના હું જવાબ તમને પછી લખાવીશ વિચારો અને લખો કોયડાને ચિત્રો સાથે જોડો આપેલી જગ્યામાં રમતનું નામ લખો કાચના કંચા નાના જે જીતે રહેના છાના તે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય તો આમાં તમારે કઈ રમત આવે એ તમારે રમતનું નામ લખવાનું છે ધારો કે આપણે વેપાર રમીએ છીએ અથવા તો સાપ સીડી રમીએ છીએ તો એ તમારે નામ લખવાનું છે જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ રમતા રમતા સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી જવાય તો આ સાપ સીડી વાળી રમત છે પછી આ ઉત્તરાયણ વાળી રમત છે સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને શોધો નાના મોટા સૈનિક અનેક મગજમાં વાપરે તે થાય એ એકો તો આ બધા આપણે છે ને ગંજીપાનાની રમત છે એ બધાના નામ લખવા છે તેને પાખો નથી પણ ઉડી શકે છે તે દૂર દૂર સુધી જઈ શકે છે તે છે પતંગ રાજા રાણી એકોને ગુલામ બધા મળીને કુલ કેટલા થાય 52 ગંજી પત્તો અને આ આપણું ચેસ હતું ચોગાને છક્કા રન મળે અને રન મળે તો શતક બને તો એ શેની રમત છે બેટબોલની ઠીક છે બાલ દોસ્તો આ પણ તમારે ઘરકામમાં લખવાનું છે રમત રમવા ઉપરાંત તમને બીજું શું શું કરવું ગમે છે અમને રમવું બહુ ગમે છે અમને નાસ્તો કરવો ગમે છે બધું તમારે લખવાનું છે તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે જે ચિત્રોમાં રંગ ભરો અને જરૂર જાણે તો ચિત્ર દોરો કોઈના ઘરમાં વાંચતા હોય કોઈના મમ્મી સીવણ કામ કરતા હોય કોઈના મમ્મી કે બેન નૃત્ય કરતી હોય ઘણી વખત પપ્પાને કાકા કે ભાઈને પપ્પા વાતો કરતા હોય પછી ઘણાના ઘરમાં બગીચાની ખૂબ સંભાળ રાખતા હોય પછી ટપાલની ટિકિટનો સંગ્રહ કરવો જોઈએ હવે આપણે ત્રીજા ધોરણમાં આવ્યા એટલે આ પણ આપણે કરવું જોઈએ ઠીક છે બાલ દોસ્તો કરજો બીજું તમે અત્યારે ઘરમાં બેસીને સરસ સરસ જે રમતો રમો છો એ બધી રમતના તમને નામ આવડવા જો કારણ કે ગોલથી આપણે બેટબોલ રમીએ ફૂટબોલ રમીએ બેડમિન્ટન રમીએ એ બધી રમતોના નામ પણ તમને ખબર હોવા જો હવે તો તમે ત્રીજા ધોરણમાં છો એટલે મોટા થઈ ગયા છો હવે તમને રમત વિશે પણ સમજણ આવે છે ઠીક છે બાળ દોસ્તો હવે પછી મળીશું